મિત્રો મજામાં આપણે ગુજરાતી સાહિત્યકારની અંદર યસ તમને ખબર છે દસમા ધોરણમાં તો ચોથો પાઠ છે જ ભૂલી ગયા પછી અને એકાંકી છે હે ને ત્રીજો પુરુષ એવો એકાંકી સંગ્રહ છે એમાંથી લીધેલ છે અને હા યાદ જ છે રઘુવીર ચૌધરી બિલકુલ તો રઘુવીર ચૌધરી વિશે આજે આપણે થોડુંક જાણવું છે અને યસ પછી આપણને એના વિશેની સાહિત્યકારને લગતા પ્રશ્નો છે એ આપણને આવડવા જ જોશે અને એ આવડી પણ જશે

અને હા પાંચ ડીશ તો ભેગી જ હોય અને એ આડી આડી છે ને એ તારેલી અને તારેલી પછી ચા બધાને એમાં પીરસતા હોય છે તો મિત્રો ફરીથી પાંચ ડીશ તો ભેગી જ હોય છે ચા વાળા જે ત્રીજો પુરુષ છે એ પણ ભેગા હોય છે અને યસ જોઈએ આગળ આગળ શું થાય છે તો વાત એટલી જ છે ત્રીજો પુરુષ સાથે હોય છે ડીમ લાઇટમાં એ ચા બનાવી લે છે અને પાંચ છે એ યસ પાંચ ડીશ છે તમે જોવો છો પાંચ ડીશ આડી લઈ અને પછી પડી ગઈ છે જો ત્રીજો પુરુષ તો એકાંકી સંગ્રહ ખબર છે પણ ડીમ લાઇટ પણ યસ રઘુવીર ચૌધરીનો એકાંકી સંગ્રહ છે અને હા પછી ફરવા જવાનું હોય ક્યાંક યાત્રામાં જવાનું હોય ઉપરવાસ કથા બેઠી હોય ત્યાં જવાનું હોય ત્યાં પણ એક જ વાત ચા પીવે તો એની અમૃત જેવી લાગણી થઈ જાય અને જ્યારે વેણ એટલે કે જે બોલે ને તો એકદમ વાત્સલ્ય સભર હોય તો ફરીથી આ ચા માટે ક્યાં ક્યાં જવાનું અને તો જે જે જગ્યાએ જાય ત્યાં યસ આ સાથે હોય છે તો ફરીથી ગોકુળ મથુરા જાય દ્વારકા જાય કે ઉપરવાસ કથા કહી ત્યાં જાય કે સોમનાથ મહાદેવ જાય ત્યાં ચા ધરે અને યસ અમૃત જેવી લાગણી આન અને વેણ પણ વાત્સલ્યસભર તમે તરત કહેશો સર આ તો બધા નવલકથાના નામ છે બિલકુલ સાચું છે તો ગોકુળ મથુરા દ્વારકા ઉપરવાસ કથા કે પછી સોમતીર્થ આ સોમતી નવલકથા છે હજી પણ છે યસ પણ અમૃતા અમૃતા અને હા એક નામ યાદ રાખજો વેણુવત્સલા વત્સલા વેણુ વત્સલા અને અહીંયા અમૃતા તો આ પણ એમના જે નામ છે એ નવલકથાના નામ છે અને તમને બરોબર યાદ આવી ગયા છે તો યસ એ જ રીતે અમૃતા છે એમ લાગણી પણ છે તો અમૃતા લાગણી અને વેણુ વત્સલા તો ફરીથી કોઈ પૂછે નવલકથાના નામ તો હવે તમને યાદ છે ગોકુલ મથુરા દ્વારકા ઉપરવાસ કથા અમૃતા લાગણી અને યસ વેણુ વાત્સલા વેણુ વત્સલા કોઈ કે છે સર અમે જયારે કથા તો પૂરી થઈ જાય તો રાત્રે તો કે હા રાત્રે વાર્તા હોય નાટક હોય યસ અને હા વાર્તા પણ કેવી કે ત્યાં જે પેલું સરસ મજાનું ઘર હોય ને જ્યાં રહેવાનું હોય નંદી નંદી ઘર કહેવાય ઘરને પણ જો આકસ્મિક સ્પર્શ કરો ને તો પણ જાણે પ્રાણ પ્રતિષ્ઠાથી જાય એટલી બધી વાર્તાની પોતાની એક આગવી વિશેષતા તો યસ તમે યાદ રાખી લીધું છે અને બિલકુલ સાચું પણ છે કોઈ કહેશે સર એમની જે વાર્તા છે ને એ નંદી ઘર છે યસ આકસ્મિક સ્પર્શ છે અને પ્રાણ પ્રતિષ્ઠા તો બિલકુલ સાચું છે એ એમના વાર્તા વાર્તાની જ વાત છે અને યસ એ બધા વાર્તાઓના સંગ્રહ છે વાર્તાઓના સંગ્રહ છે તો યસ નંદી ઘર આકસ્મિક સ્પર્શ અને પ્રાણ પ્રતિષ્ઠા તમે કહેતા હતા સર પેલી નાટક તો આ નાટક એ હોય ત્યાં એક અશોક વન ઉભું કરે ત્યાં ઝૂલતો મિનારો ઉભો કરે ત્યાં સિકંદર છે એ ત્યાં ઉભા ઉભા સેની વાત કરી ખબર ન પડે કારણ કે બહુ દૂર હોય તો નાટકના દ્રશ્યો પણ તમને ક્લિયર છે કે અશોક વન ઝૂલતા મિનારા સિકંદર સાની તો એ નાટકની વાત છે અને હા રેખા ચિત્ર પણ ખરું એના પાત્રો છે ને એ સહરાની ભવ્યતા આવે ને એવું કપાળમાં તિલક કરે તમે કહેશો સર એમને ખબર પડી ગઈ તો સહરાની ભવ્યતા અને તિલક તો એ એમના રેખાચિત્ર છે તો પૂછાય આટલું બહુ ઊંડાણમાં પૂછ્યું કહેવાય કોઈને ખબર નહીં તમને આવડશે સહરાની ભવ્યતા એ પણ રેખાચિત્ર પુસ્તક છે અને તિલક પણ એમનું છે અને કોઈ કહેશે સર આટલું બધું જ્ઞાન હોય તો રઘુવીર ચૌધરીને એવોર્ડ મળવા જોઈએ તો જી હા મિત્રો એને સ સાદર જ્ઞાનના એવોર્ડ મળેલા જ છે સ સાદર એટલે સ સાદર એટલે આમ તો ખરે સ સાદર લખાય નહીં સ અને આદર એ ભેગું થાય છે પણ આપણે એક સ વધારાનો એડ કર્યો છે કારણ કે તમને ખબર છે કે બે સા એટલે ક્યાં તો સાહિત્ય એકેડમી બે જગ્યાએ છે ગાંધીનગરી છે અને દિલ્હી છે એટલે બે આપણે સા એટલે લખ્યા છે કે યસ એને એક એકેડેમીને પણ એવોર્ડ મળ્યા છે દ એટલે યસ દર્શક એવોર્ડ પણ મેળવ્યો છે અને યસ રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મેળ્યો છે અને સૌથી મહત્વની વાત જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળ્યો છે તો મિત્રો હા એક વાત કહી કીધું કે એને જ્ઞાનપીઠ એવોર્ડ શેના ઉપર મળ્યો છે અમૃતા બરાબર આપણે અમૃતા જોઈએ ને તો એના ઉપર તો યસ મિત્રો તમને બધી ખબર છે અને તમે કહેશો સર એ સેમા સેમા કામ કરતા તો તમામ લગભગ ગુજરાતી સાહિત્યના યસ સંપાદન કરતા વાર્તા નાટક એકાંકી નવલકથા રેખાચિત્ર વિવેચન નિબંધ પ્રવાસ ચિંતન બધામાં તો એમનું સાહિત્ય ખેડા જબરજસ્ત તો ખરેખર એમને વંદન યસ આપણે જે વાત કરી છે રઘુવીર દલસિંહ ચૌધરી યસ રઘુવીર દલસિંહ ચૌધરી બાપુપુરા અને ગાંધીનગર યસ તો ગાંધી બાપુને પણ દિલથી દલથી દિલથી એટલે દલથી યસ એ ચા પણ એમને પણ ભાવે એવી સરસ મજાની ચાની વાત અને યસ હવે તમને બધું યાદ છે એકવાર નજર કરી લઈ યસ મિત્રો શ્રી રઘુવીર દલસિંહ ચૌધરી બાપુપુરા એમનું વતન અને જીલો ગાંધીનગર ફરીવાર એકવાર નજર અને યસ બધું હવે મોઢે અને પછી ટેસ્ટ હવે તમને પ્રશ્ન પૂછાય કે એમના એકાંકી સંગ્રહ વિશે વાત કરો તો તમે કરી જ શકશો કારણ કે ડીમ લાઇટ અને ત્રીજો પુરુષ યાદ આવી જ જાય છે અને હા ઓલું તો કે છે કે સર તમે ઓલી પાંચ જે આડી ત્રાસી હે ને તો જે એ શું હતું કે પાંચ ડીશ ને તો મિત્રો તમને યાદ જ છે કે એવું પણ પૂછે જન્મ તારીખ તો પાંચ ડિસેમ્બર અને ઓગણીસો તો ખબર છે તો આડત્રીસ તો બિલકુલ યાદ રહી જશે પાંચ ડિસેમ્બર ઓગણીસો અને હા નવલકથાની વાત હોય તો બિલકુલ યાદ છે ગોકુલ મથુરા દ્વારકા ઉપરવાસ કથા છે પછી સોમતીર્થ બિલકુલ સાચું અને અમૃતા જેવી લાગણી બરાબર કથાની અંદર આખી અમૃતા જેવી લાગણી અને હા વેણ કેવા હોય એકદમ વાત્સલ્ય શબ્દ એટલે કે વેણુ વત્સલા તો ફરીથી નવલકથા એટલે ગોકુલ મથુરા દ્વારકા ઉપરવાસ કથાત્ર સોમતીશ અમૃતા જેવી લાગણી અને વેણુ વત્સલા તો આ યાદ રહી ગયું મિત્રો હવે વાત કે સાંજે ઓલા વાર્તા સંગ્રહ ખુલ્લા મૂકે તો નંદીઘર આકસ્મિક સ્પર્શ કરો અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય તો એવી વાત તો યસ કથાકાર આવે છે નંદી ઘરને સ્પર્શ કરે છે સ્પર્શ થઈ જાય છે આકસ્મિક સ્પર્શ જો આકસ્મિક થઈ જાય છે અને સમજો કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ તો આપણને યાદ રહી ગયું અને હા એ રાત્રે પેલું નાટક થાય એમાં તો એ અશોકવન એમાં ઝુલતા મિનારા પાસે સિકંદર શેની વાત કરે છે તો એ દ્રશ્ય તો એ નાટકનું દ્રશ્ય એટલે કે નાટકની વાત કરીએ તો એમના નાટકો ક્યાં ક્યાં તો કે અશોકવન એમનું નાટક છે ઝૂલતા મિનારા પણ એમનું નાટક છે અને સિકંદર શાની વાત કરે છે એવું લખ્યું પણ શ તો મીંડાવાળો આવે પણ આ તો ખાલી ચાય કરીને આપણે સ છે સગડીનો કર્યો પણ એકચ્યુઅલી શાની વાત કરે છે એમ પૂછવું હોય ને મિત્રો તો તો આપણે સ છે મીંડાવાળો કરવો પડે હો પણ આપણે સિકંદર શાની આવું એમનું જે નાટક છે એ પણ આની અંદર સરસ મજાના આ સંગ્રહના અનુસંધાને આપણે સંદર્ભે આ જોવાનું અને રેખાચિત્ર યસ તિલક અને તિલક કરો કે રેખાચિત્ર અને એવોર્ડની વાત કરી તો એને ઓહો પાંચ એવોર્ડ હે સાદર જ્ઞાન તો તમને મિત્રો ખબર જ છે કે યસ સાહિત્ય એકેડેમી જે ગુજરાત છે સાહિત્ય એકેડેમી દિલ્હી પણ છે દર્શક એવોર્ડ પણ મળેલ છે જ્ઞાનપીઠ એવોર્ડ એટલે તમને ખબર છે આખા રાષ્ટ્રીય લેવલે આખા ભારત લેવલે સર્વોચ્ચ સાહિત્યનો એવોર્ડ કહેવાય અને એ આપણા રઘુવીર ચૌધરીજીને મળ્યો છે અને અમૃતા માટે ઓગણીસો સત્યોતેર તો આ એક વધારાની વાત પણ પૂછે કે તમે કરતા પ્રવાસ ને નિબંધ નાટક ને સંપાદન ચૌધરીજી તમને આખું નામ પૂછે તો પણ આપણે યાદ છે રઘુવીર દલસિંહ ચૌધરી વતન પૂછે તો પણ ખબર છે બાપુપુરા એ બાપુપુરા કયા જિલ્લામાં આવ્યું એ પણ ખબર છે ગાંધીનગર તો મિત્રો યસ તમને એકદમ ગાંધી બાપુને પણ દિલથી ચા યસ પાય હશે ત્રીજા પુરુષે ખબર નહીં તો યસ તમને હવે બધું યાદ છે તો મિત્રો આપણે ટેસ્ટ લઈ લેશું જરૂર લઈ લઈએ આજે રાત્રે યસ ટાઈમ બદલાવીને પોણા દસ ક નાખી છે જેથી કરીને નિરાતે બધા વિડીયો પણ જોઈ શકે અને ટેસ્ટ પણ આપી શકે ઓલ ધ બેસ્ટ પણ હા હા એક મિનિટ મિત્રો વલણું તૈયાર જ છે આપણે જાણીએ છીએ કે આ સાહિત્યકારજ આપણી ભાષાને ટકાવી રહ્યા છે અને એટલે જ કે સાહિત્યકારજ છે સાચું ઘરેણું સાહિત્યકારજ સાચ સાચું છે આપણું ઘરેણું કે વિડીયોથી લઈએ હવે જ્ઞાન ઘણેરું જે હા મિત્રો તમે વિડીયોથી મસ્ત મસ્ત જ્ઞાન લઈ રહ્યા છો અને યસ આસપાસના તમામ મિત્રોને જોડી રહ્યા છો તો મિત્રો દસમા ધોરણના જે કોઈ તૈયારી કરતા હોય બધાને જોડી દીધો આપણા વિડીયોમાં દરરોજ ટેસ્ટ રોજ મજા અને હા તમે અન્ય પરીક્ષા ગવર્મેન્ટ જોબની પણ દેતા હો તો યસ એ ચાહે જીપીએસસી હોય કોન્સ્ટેબલ હોય તલાટી કોઈ પણ ગુજરાતી સાહિત્ય જો તમારા સિલેબસમાં હોય તો આ વિડિયો ઉપયોગી થશે થશે અને થશે અને હા ટેસ્ટ પણ વિધ બેસ્ટ